રાજકોટ સર લાખાજીરાજ શાક માર્કેટ કે પછી મોતનો માચડો બન્યો છે. રાજાશાહી વખતમાં સ્થપાયેલું શાક માર્કેટ જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે. શાક માર્કેટમાં પિલર અને બીમ કોલમમાં મોટી તિરાડો પડેલી જોવા મળી રહી છે. 5 વર્ષ પહેલા માર્કેટ ખાલી કરવા માટે નોટિસ અપાઈ હતી. રિનોવેશનના નામે કોર્પોરેશનની શૂન્ય કામગીરી હાલ અહીં જોવા મળી રહી છે. માર્કેટમાં રોજના 300થી વધુ લોકોની અવરજવર પણ કરવામાં આવતી હોય છે. અનેકવાર મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. 5 વર્ષ પહેલાં માર્કેટ ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. માર્કેટમાં રોજના 300થી વધુ લોકોની અવરજવર જોવા મળતી હોય છે, પરંતુ તેમ છતાં કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા. લાખાજી માર્કેટમાં બધું પડે એમ છે, ખળભળાટી છે, કોઈ જવાબદારી નગર મ્યુનિસિપાલિટી વાળા લેતા નથી. આ લોકોને કંઈ થાય એની જવાબદારી કોણ? આ બહુ રાજાશાહી વખતનું છે અને આ અત્યારે પડે એવું છે. જજ રીતે આ નગરપાલિકા કંઈક બનાવી દે સારું તો વાંધો નહીં, આ પડે તો કોણ જવાબદાર લે આની? રાજાશાહી વખતમાં સ્થપાયેલી સર લાખાજી રાજ શાક માર્કેટ અત્યારે જર્જરિત હાલતમાં છે. વર્ષ 1934માં આ શાક માર્કેટની સ્થાપના થઈ અને ત્યારબાદ ભાડા પેટે અત્યારે તમામ લોકો પોતાનું ગુજરાન ચડાવી રહ્યા છે, ભાડું આપી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાને. આપણે વાત કરીએ થોડા સંચાલક પ્રેમજીભાઈ સાથે, જેઓ વર્ષોથી અહીં ધંધો કરી રહ્યા છે. પ્રેમજીભાઈ, જે રીતે શાક માર્કેટની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી હાલત અત્યારે જર્જરિત છે, કોર્પોરેશન દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? કોર્પોરેશને તો એવી રીતે કીધું હતું કે જયારે અમારું જૂનું ભાડું 8 રૂપિયાથી 12 રૂપિયા હતું, ત્યારે વિજય નહેરા કમિશનર સાહેબ હતા, ત્યારે અમારી સાથે મિટિંગ થઈ કે ભાડું વધારી દો, 500 રૂપિયા કરી દો, 500 રૂપિયા પ્લસ 90 રૂપિયા GST. 2016-17 વાત છે, તેથી આજ લગીમાં કોઈ પણ રિનોવેશન થયું નથી. તેથી મૌખિક ગેરંટી આપેલી હતી એટલે ભાડું વધારી દીધું હતું. તેથી આજ સુધી અમે ભાડું વધારે આપી પણ કોઈ જાતની રિનોવેશન કે એક પણ નળિયું બદલાવેલ નથી કોર્પોરેશને. અત્યારે માર્કેટની વાત કરવામાં આવે તો કુલ કેટલા થડા અત્યારે શરૂ છે અને કેટલા લોકોની દરરોજની અહીં અવરજવર હોય છે? લગભગ આશરે 30-35 થડા ચાલુ છે અને જનરલી તમે ગણો તો એક થડા દીઠ 10 કસ્ટમર ગણો તો 300 થી 350 માણસો માર્કેટમાં આવતા હોય. હાલ અત્યારે આ શહેરની મધ્યમાં શાક માર્કેટ છે અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે. તમામ વર્ગ તમે કીધું અહીંયા શાકભાજી લેવા આવતા હોય છે. આ મોતનો માચડો કદાચ કોઈની માથે પડે તો જવાબદાર કોણ? મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, મિલકત એની છે. કારણ કે ગમે ત્યારે મિલકત માલિકને જ ધ્યાન રાખવાનું હોય ને. જે રીતે કોર્પોરેશનના અધિકારીઓએ તમને કીધું હતું, જે તમામ વેપારીઓને કીધું હતું કે તમને રિનોવેશન કરી આપશું, ત્યારબાદ તમે રજૂઆત કરી હતી કારણ કે અત્યારે નોટિસ પણ અપાઈ ચૂકી હતી ખાલી કરવા માટેની, ત્યારે અમે રજૂઆત કરી હતી. તે પછી રજૂઆત કરી હતી ને તે પછી અમને નોટિસ જર્જરિત છે અને માર્કેટ ખાલી કરવાની નોટિસ આપી, ત્યારે અમે મેયર કમિશનર બધાને મળેલા ને એને રૂબરૂ મુલાકાત લઈ ને જાણ કરેલી કે આ માર્કેટ છે એ જર્જરિત નથી, આ રિનોવેશન માગે ને આને રિનોવેશન કરી આપશું એમ કીધું હતું, પણ કે દિવસે એ નક્કી નથી. તમારી અત્યારે રજૂઆત શું રહેશે કોર્પોરેશનના અધિકારીઓને? કારણ કે અત્યારે જે રીતે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી છે. ભારે કે અતિ ભારે વરસાદ થાય તો પહેલી વાત તો એ કે કોર્પોરેશન જો નવા બિલ્ડિંગ જે આના પછીના થયા શાક માર્કેટના, એમાં 3-3 વાર કલર કામ કરે, એમાં રિપેરિંગ કામ કરે, તો આ માર્કેટનો શું ગુનો છે? જે રીતે વેપારી કહી રહ્યા છે, કોર્પોરેશનના અધિકારીઓ અનેકવાર વિઝિટ તો કરી ગયા, અહીં જર્જરિત હોવાને કારણે નોટિસ પણ અપાઈ, માર્કેટ પણ ખાલી કરવા માટે કહ્યું હતું, પરંતુ એક પણ અધિકારી અહીં દેખાયા નથી. માત્ર મોટી મોટી વાતો કરે છે રિનોવેશનના નામે, એક પણ કાર્ય અહીં થયેલ નથી. સર લાખાજીરાજ શાક માર્કેટ જે રાજાશાહી વખતની અહીં સ્થપાયેલી છે, જો કાંઈ પણ દુર્ઘટના થાય તો જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ મહાનગરપાલિકા સામે.